વેલકમ સ્ટુડન્ટ અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ફિનાન્સ અકાઉન્ટમાં યુનિટ નંબર વન લિવરેજ જોઈ રહ્યા છીએ જેમાં અગાઉના લેક્ચરમાં આપણે યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાયેલો સમશે જોયો હતો આજે આપણે નવી મેથડનો એટલે કે અત્યાર સુધી આપણે જે દાખલા જોઈએ એમાં થોડુંક અલગ પેટર્ન આવતી હોય એવો આજે એક દાખલો છે આપણે જોવાના છીએ આના પછી આપણે એક યુનિવર્સિટીની એક્ઝામનો જે આવો જ દાખલો છે એ જોઈશું અને ત્યારબાદ આપણે આ યુનિટ છે અહીંયા કમ્પ્લીટ કરીશું તો તમારી રકમ તમારી સ્ક્રીન ઉપર રકમ છે એક કંપની નવું મશીન યંત્ર પચીસ રૂપિયાની કિંમતમાં ખરીદવા માગે છે આ હેતુ માટે ત્રણ યોજના છે તો કે ભાઈ કંપની છે એની પાસે ત્રણ પ્રકારની યોજના છે કે કંપનીએ સોરી કંપની પાસે પચીસ લાખનું મશીન ખરીદવા માટેના વિકલ્પો છે જેમાં પહેલો વિકલ્પ શું છે તો કે કંપની ત્રણ જેમ બેના પ્રમાણમાં ઇક્વિટી શેર અને ડિબેન્ચર બહાર પાડે છે અગાઉ આપણે એક આવો દાખલો જોયો હતો કે કંપની છે એક જગ્યાએ નવું રોકાણ કરવા માગે છે ત્યારે કંપની પાસે ઓપ્શન હતા એમાં એવું હતું કે ભાઈ કંપની છે એ ઇક્વિટી શેર બહાર પાડે છે બીજો વિકલ્પ આપણી પાસે એવો હતો કે કંપની ઇક્વિટી શેર અને ડિબેન્ચર છે એ કેટલા કેટલા પ્રમાણમાં બહાર પાડે છે પણ એ તમને રૂપિયામાં આપી દીધેલા હતા અહીંયા તમને ઇક્વિટી અને ડિબેન્ચર માટે પ્રમાણ આપેલું છે એટલે કે ત્રણ જેમ બે એવું પ્રમાણ તમને આપેલું છે અગાઉ જે દાખલા તમે જોયા હતા એ દાખલામાં તમને ડાયરેક્ટ એવું કીધેલું હતું કે ભાઈ કંપની છ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા સો લેખે અને ત્રણ હજાર ડિબેન્ચર બાર ટકાના કે દસ ટકાના દરેક રૂપિયા સો લેખે તો એવી રીતે તમને રૂપિયામાં માહિતી આપેલી હતી કંપની કેટલા રૂપિયાના કેટલી કિંમતના ડિબેન્ચર છે બહાર પાડે છે અહીંયા તમને એ પ્રમાણ સેમાં આપેલું છે જેમમાં એને અહીંયા તમે પ્રમાણમાં માપ આપેલું છે તો પહેલો વિકલ્પ એવો કહે છે કે પચીસ લાખના યંત્ર માટે કંપની ત્રણ જેમ બેના પ્રમાણમાં ઇક્વિટી શેર અને ડિબેન્ચર છે એ બહાર પાડે છે બીજો ઓપ્શન એવો છે કે એક જેમ એકના પ્રમાણમાં ઇક્વિટી શેર અને ડિબેન્ચર બહાર પાડે છે તો જો યોજના પહેલી સ્વીકારવામાં આવે તો ઇક્વિટી શેરની કિંમત રૂપિયા ત્રીસ છે અને ડિબેન્ચર બાર ટકાના દરે બહાર પાડી શકાય છે હવે તમને અહીંયા એની માટે તમને એવું કીધું છે કે ભાઈ જો કંપની પહેલી યોજના સ્વીકારે તો કંપની માટે ત્યારે ઇક્વિટી શેરની શેર દીઠ કિંમત કેટલી લેવાની તમારે ત્રીસ રૂપિયા લેવાની અને બાર ટકાના ડિબેન્ચર છે એ કંપની બહાર પાડશે પેલી યોજનામાં પેલી યોજના માટે આ વિગત છે એ લાગુ પડે છે અગાઉના દાખલામાં તમને રૂપિયા આપેલા હતા અહીંયા તમને પ્રમાણમાં આપેલું છે પણ તમને શેરદીઠ કિંમત અને બાર ટકાના ડિબેન્ચર કેટલી ટકાવારીના કંપની ડિબેન્ચર બહાર પાડે છે એની વિગત અહીંયા આપેલી છે એક જેમ એકના પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર પાડે છે ત્યારે શું કીધું કે જો કંપની બીજી યોજના સ્વીકારવામાં આવે તો ઇક્વિટી શેરની દીઠ કિંમત વીસ રૂપિયા અને ડિબેન્ચર છે એ ચૌદ ટકાના દરે બહાર પાડી શકે એટલે કે બીજી વિગત જે છે એ તમને બીજા વિકલ્પ માટે લાગુ પડે છે પેલી વિકલ્પ પહેલા વિગત પેલી વિગત પહેલા વિકલ્પ માટે અને બીજી વિગત બીજા વિકલ્પ માટે નવી યોજનામાંથી વ્યાજ અને કરવેરા પહેલાંની અંદાજીત આવક ચાર લાખ રૂપિયા છે કરવેરાનો દર પચાસ ટકા હોય તો કઈ યોજના લાભદાયી થાય ને નાણાકીય લીવરેજ શોધો તો કે ભાઈ તમારે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો છે એ ચાલી ચાર લાખ આપેલો છે તો કરવેરાનો દર છે પચાસ ટકા છે તો તમને કઈ યોજના છે એ વધારે ફાયદાકારક થશે હવે આપણે જોઈએ એની ગણતરી પહેલી યોજના માટે એટલે કે પહેલી યોજના તમને એવી કીધી છે જે હમણાં આપણે રકમમાં જોયું કે કંપની ત્રણ જેમ બેના ના પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર પાડે તો એટલે કે એટલે કે આ યોજના પેલી યોજના છે કંપની ત્રણ જેમ એકના પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર પાડે તો જો કંપની પેલી યોજનામાં ઇક્વિટી શેર ત્રણ જેમ બેના પ્રમાણમાં બહાર પાડે છે અને ડિબેન્ચર તો એની માટે કઈ વિગત લાગુ પડે છે આ વિગત લાગુ પડે છે જે આપણે આગળ ગણતરીમાં ધ્યાનમાં લઈશું તો જુઓ કંપની કેટલા રૂપિયાના નવા રોકાણો કેટલા રૂપિયાના રોકાણોમાં કંપની રોકાણ કરવાની છે તો કે ભાઈ પચીસ લાખનું તમને અહીંયા વિગત આપેલી છે બરાબર કંપની છે નવું મશીન પચીસ લાખની કિંમતમાં ખરીદવાની છે એ પચીસ લાખ માટે તમને બે વિકલ્પ આપેલા છે તો તમારું કુલ રોકાણ કેટલું છે પચીસ લાખ હવે ત્રણ જેમ બે એટલે કે ત્રણ જે પહેલું પ્રમાણ છે એ શેરનું છે એ કેમ ખબર પડે તો કે તમને અહીંયા જે પ્રમાણે વિગત આપી હોય એના આધારે તમને ખબર પડે તો કે ત્રણ જેમ બેના પ્રમાણમાં પેલું શું આપ્યું છે ઇક્વિટી શેર તો ત્રણનું પ્રમાણ કોની માટે છે ઇક્વિટી શેર માટે છે ને બીજું તમને શું આપ્યું છે ડિબેન્ચર તો આ ડિબેન્ચરનું પ્રમાણ કેટલું થાય બે આવી રીતે જે પહેલાં વિગત આપી હોય એનું એ પહેલું પ્રમાણ હોય પહેલું પ્રમાણ છે એ પહેલી વિગત માટેનું હોય બીજું પ્રમાણ છે એ બીજી વિગત માટેનું હોય એટલે કે ત્રણ જેમ બે કીધું છે એટલે પહેલું પ્રમાણ છે એ ઇક્વિટી માટેનું છે અને બીજું છે એ ડિબેન્ચર માટેનું છે તો જુઓ અહીંયા એટલા માટે લખ્યું છે ત્રણ અને બે ડિબેન્ચરના તો ત્રણ વત્તા બે કેટલું થાય પાંચ એટલે કુલ પ્રમાણ કેટલું થાય પાંચ એટલે પચીસ લાખના તમારે કેવી રીતે ડિબેન્ચર અને કેવી રીતે ઇક્વિટી શેર શોધવાના પચીસ લાખ ગુણ્યા ડિબેન્ચ શેરનું પ્રમાણ કેટલું છે ત્રણ એટલે કે ગુણ્યા ત્રણના છેદમાં કુલ પ્રમાણ કેટલું છે પાંચ એટલે કે પચીસ લાખ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ તમે પચીસ લાખ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ કરશો એટલે સામાન્ય ગણતરી થાય એટલે કે જે તમે છેદ ઉડાડોને જે રીતે ગણતરી કરતા હો એ રીતે આપણે જોવા જઈએ તો પચીસ ને પાંચ વડે છે એ ગુણા થઈ જાય એટલે પાંચ લાખ ગુણ્યા ત્રણ એટલે કે પંદર લાખ પંદર લાખના છેદમાં ત્રીસ એવી રીતે કરવું હોય તો ત્રીસ હવે પંદર લાખના છેદમાં ત્રીસ કેવી રીતે આવે છે તો કે ભાઈ તમને જે એટલે કે પચીસ લાખ ગુણ્યા ત્રણ ભાંગ્યા પાંચ કરશો એટલે આન્સર આવશે પંદર લાખ અને ભાંગાકારમાં ત્રીસ કેવી રીતે આવ્યા તો કે તમને હવે તમારે અહીંયા જે વિગત આપેલી છે એની માહિતી ધ્યાનમાં લેવાની પહેલી વિગત માટેની પેલી માહિતી છે તો જુઓ અહીંયા તમને એવું કીધું છે કે જો પહેલી યોજના સ્વીકારવામાં આવે તો ઇક્વિટી શેરની શેર દીઠ કિંમત કેટલી છે ત્રીસ તો કે આ શેર દીઠ કિંમત જે ત્રીસ છે એ ત્રીસ વડે પંદર લાખ ભાંગ્યા તમે ત્રીસ કરો એટલે તમને જે મળશે એ તમારી શું મળશે ઇક્વિટી શેરની સંખ્યા જે તમારે આગળ ગણતરી માટે ઉપયોગી થાય છે એટલે પહેલાં તો શું જોવાનું તો કે સૌથી પહેલાં પહેલી યોજના તમે જુઓ તો એક વખત જોઈએ આપણે કે ત્રણ જેમ બેના પ્રમાણમાં ઇક્વિટી શેર અને ડિબેન્ચર બહાર પાડે છે હવે ત્રણ જે પ્રમાણ આપેલું છે તો ત્રણ છે ઇક્વિટી પહેલાં છે એટલે ત્રણ ત્રીજું ત્રણનું પ્રમાણ છે એ કોનું છે ઇક્વિટીનું છે અને બેનું પ્રમાણ છે એ કોનું છે ડિબેન્ચરનું છે હવે બંનેનું કુલ પ્રમાણ કેટલું થાય તો કે ભાઈ ત્રણ વત્તા બે એટલે પાંચ હવે ટોટલ પ્રમાણ છે એ પાંચ થાય છે તો કંપની પચીસ લાખ રૂપિયામાં પોતાનું નવું રોકાણ કરવા માટે ઈચ્છે છે તો આ પચીસ લાખ માટે એનો પહેલો વિકલ્પની પસંદગી કંઈક આવી છે તો પચીસ લાખ ઇક્વિટી શેરના ત્રણ અને કુલ પ્રમાણ પાંચ એટલે કે પચીસ લાખ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ એટલે કે પચીસ લાખ ગુણ્યા ત્રણ ભાંગ્યા પાંચ કરશો તમે એટલે તમને મળશે પંદર લાખ અને તમને પહેલાં વિકલ્પ માટેની નીચે વિગત એવી આપી છે કે જો કંપની પહેલી યોજના સ્વીકારે તો પહેલી યોજનામાં કંપનીના શેર જે છે એની એકમ દીઠ કિંમત કેટલી થશે ત્રીસ થશે એટલે પંદર લાખ ભાંગ્યા ત્રીસ કરો એટલે પચાસ હજાર આવે ને પચાસ હજાર જે છે એ તમારી ઇક્વિટી શેરની સંખ્યા છે જે તમને આગળ ગણતરીમાં ઉપયોગી થાય છે બીજો વિકલ્પ જેટલે કે ડિબેન્ચર માટેની ગણતરી કરીએ તો એની પણ એ જ રીતે કરવાની છે પચીસ લાખ ગુણ્યા બેના છેદમાં પાંચ એટલે પચીસ લાખ ગુણ્યા બેના છેદમાં પાંચ કરશો એટલે દસ લાખ તમને મળશે પચીસ લાખ ગુણ્યા બે ભાંગ્યા પાંચ કરશો એટલે તમને મળશે દસ લાખ દસ લાખના બાર ટકા શું કામ તો કે ભાઈ કંપની કેટલા ટકાના ડિબેન્ચર બહાર પાડે છે પહેલી યોજના માટે પહેલી યોજના સ્વીકારવા માટે તક ભાઈ બાર ટકાના તો દસ લાખના બાર ટકા લેખે તમે જુઓ એટલે કેટલા આવે તો કે ભાઈ દસ લાખના બાર ટકાનું વ્યાજ છે એ કેટલું આવે એક લાખ વીસ હજાર આવે એટલે આ વ્યાજ છે એ પણ તમને આગળ ગણતરીમાં ઉપયોગી થવાનું છે એટલા માટે આપણે શેરદીટ કિંમત અને વ્યાજની ગણતરી અત્યારે વિકલ્પોની ગણતરી કરીએ છીએ ત્યારે સાથે સાથે કરી છે એટલે હવે અહીંયા આપણે એવી રીતે લખી શકીએ કે બાર ટકાના ડિબેન્ચર રૂપિયા એક લાખના અને પચાસ હજાર ઇક્વિટી શેર રૂપિયા ત્રીસ લેખે પંદર લાખના બરાબર એવી રીતે લખવું હોય તો લખવાનું ન લખો તો પણ ચાલે હવે બીજી યોજનાની વાત કરીએ તો કે તમને રકમમાં એવું કીધું છે કે બીજી યોજના માટે તમને એવું કીધું છે કે જો કંપની એક જેમ એકના પ્રમાણમાં ઇક્વિટી શેર અને ડિબેન્ચર બહાર પાડવા પાડે તો બરાબર તો એક જેમ એક પ્રમાણ આપેલું છે ઇક્વિટી શેરનું અને ડિબેન્ચરનું તો બીજી યોજના માટેની ગણતરી કરીએ હવે તો એક જેમ એકના પ્રમાણમાં ઇક્વિટી શેર અને ડિબેન્ચર તો સૌથી પહેલાં શું લખવાનું તો કે ભાઈ કુલ રોકાણ કુલ રોકાણ પચીસ લાખ એક પ્રમાણ જે છે એ શેરનું છે અને એક પ્રમાણ છે એ ડિબેન્ચરનું છે એટલે પચીસ લાખ ગુણ્યા એકના છેદમાં બે બરાબર કારણ કે બંનેનો સરવાળો એક વત્તા એ કેટલો થાય બે એટલે પચીસ લાખ ગુણ્યા એક ભાંગ્યા બે કરો એટલે આવે બાર લાખ પચાસ હજાર હવે એ બાર લાખ પચાસ હજાર કેવી રીતે આવે તો કે પચીસ લાખ નું એક એક ટકા એક જેમ પ્રમાણ જે આપ્યું છે ઇક્વિટી શેરનું એ અને કુલ પ્રમાણ બે એક જેમ એક એટલે એક વત્તા એ કેટલું થાય બે એટલે પચીસ લાખ ગુણ્યા એક ભાંગ્યા બે બાર લાખ પચાસ હજાર આવશે હવે એના માટે તમને એવું કીધું છે કે જો અહીંયા કે જો બીજી યોજના સ્વીકારવામાં આવે તો ઇક્વિટી શેરની શેરદી કિંમત કેટલી છે વીસ અને ડિબેન્ચર કેટલાના બહાર પાડવામાં આવે છે ચૌદ ટકાના તો ઇક્વિટી શેરની શેર દીઠ કિંમત તમે બાર લાખ પચાસ વડે પચાસ હજાર વડે ભાંગો એટલે તમને જે મળે એ આ ઓપ્શન માટે ઇક્વિટી શેરની સંખ્યા મળે કેટલી બાસઠ હજાર પાંચસો ઇક્વિટી શેર બરાબર એવી જ રીતે ડિબેન્ચરની ગણતરી કરવાની છે ડિબેન્ચરની ગણતરીમાં પણ એમ જ છે પચીસ લાખ ગુણ્યા એકના છેદમાં બે એટલે કે પચીસ લાખ ગુણ્યા એક ભાંગ્યા બે એટલે આવશે કેટલા બાર લાખ પચાસ હજાર એને ગુણ્યા ચૌદ ટકા કામ ચૌદ ટકા તો કે ભાઈ કંપની બીજા વિકલ્પ માટે ચૌદ ટકાના ડિબેન્ચર છે તો બાર લાખ પચાસ હજાર ગુણ્યા ચૌદ ટકા કરો એટલે આવે એક લાખ પંચોતેર હજાર જે વ્યાજ છે એ તમને આગળ છે એ ગણતરીમાં ઉપયોગી થવાનું છે એટલા માટે આપણે સાથે સાથે અત્યારે આની ગણતરી છે કરીએ છીએ એટલે બંને આ આ વિકલ્પ માટે પણ તમને ઇક્વિટી શેરની સંખ્યા અને વ્યાજ જે છે મળી ગયું છે હવે હવે તમને એવું કીધું છે કે નવી પેઢી નવી પેઢીમાંથી નવી યોજનામાંથી વ્યાજને કરવેલા પહેલાંની અંદાજીત આવક છે એ ચાર લાખ હોય તો નાણાકીય લિવરેજ છે એ શોધવાનું છે અને કઈ યોજના આપણી માટે વધારે ફાયદાકારક છે એ આપણે શોધવાનું છે તો હવે આપણે નાણાકીય લિવરેજને યોજનાને આ ફાયદાકારકતા માટે આપણે જોઈએ તો તો નાણાકીય લિવરેજ અને યોજનાનો ફાયદાકારકતા માટે આપણે જોવા જઈએ તો જે પ્રમાણે બધા દાખલામાં કોમનલી આપણે મૂડી માળખું તૈયાર કરીએ છીએ એવી રીતે બંને યોજના માટેનું યોજના એક અને યોજના બે બંને માટેનું તમારે શું તૈયાર કરવાનું મૂડી માળખું તૈયાર કરવાનું એટલે સૌથી પહેલાં આવશે વિગત પછી આવશે પહેલી કોલમ યોજના એકની બીજી કોલમ આવશે યોજના બેની વ્યાજ અને કવેરા પહેલાં નફો તમને કેટલો કીધો છે તો કે અગાઉ આપણે રકમમાં જોઈએ કે તમને વ્યાજ અને કરેલા પહેલાં નફો કેટલો આપ્યો હતો કે ભાઈ રકમમાં તમને ચાર લાખનો નફો છે એ આપેલો છે તો એ ચાર લાખ છે વ્યાજ અને પહેલાં નફો બંને યોજનામાં કેવો આવશે સરખો આવશે એટલે કે ચાર લાખ અને ચાર લાખ પેલું છે બાદ થશે વ્યાજ વ્યાજ બાદ થશે તો અગાઉ પહેલી યોજનામાં આપણે ગણતરી કરીએ અહીંયા કે કેટલું વ્યાજ મળ્યું આપણને તો કે જુઓ અહીંયા આપણે ગણતરી એટલા માટે જ કરી છે કે જે આપણને આગળ રકમમાં ઉપયોગી થવાની હતી આન્સર માટે તો અહીંયા પહેલી યોજના માટે તમને વ્યાજ કેટલું આપેલું છે કે કંપની જે છે એ દસ લાખના ડિબેન્ચર બાર ટકા લેખે બહાર પાડે છે એટલે પહેલી યોજનાનું વ્યાજ છે એ એક લાખ વીસ હજારની ગણતરી આપણે કરી અને બીજી યોજના માટે વ્યાજની ગણતરી આપણે કેટલી કરી તો કે એક લાખ પંચોતેર હજાર એઝ ઇટ ઇઝ જે પ્રમાણે મૂડી માળખાની ગણતરી કરીએ છીએ એમાં વ્યાજ માઇનસ થશે બંને માટે એટલે પહેલી યોજના માટે એક લાખ વીસ હજાર અને બીજી યોજના માટે એક લાખ પંચોતેર હજાર ચાર લાખમાંથી કરવેરા પહેલાંની આવક હવે આપણે શોધીએ તો કેવી રીતે મળે તો કે ચાર લાખમાંથી યોજના એકના એક લાખ વીસ હજાર આપણે વ્યાજના બાદ કરીએ આવે કેટલા બે લાખ એંશી હજાર અને બીજી યોજના માટે વાત કરીએ તો ચાર લાખ માઈનસ એક લાખ પંચોતેર હજાર વ્યાજ બાદ કરીએ એટલે હવે બે લાખ પચીસ હજાર બાદ થશે કરવેરો કરવેરાનો દર પણ આપણને વિગતમાં આપેલો છે રકમમાં કે કરવેરાનો દર કેટલો છે તો કે પચાસ ટકા તો બંનેમાંથી પચાસ ટકા કરવેરાનો દર પણ શું થશે બાદ થશે એટલે કે પચાસ ટકા કરવેરાનો દર બાદ કરવાનો બે લાખ એસી હજારના પચાસ ટકા તમે કરો બે લાખ એસી હજાર ગુણ્યા પચાસ ટકા કરો એટલે એક લાખ ચાલીસ હજાર આવે બે લાખ એસી હજારમાંથી એક લાખ ચાલીસ હજાર જાય એટલે કરવેરા બાદની આવક યોજના એક માટે આવશે એક લાખ ચાલીસ હજાર યોજના બે ની વાત કરીએ તો બે લાખ પચીસ હજાર તમારો વ્યાજ કરવેરા પહેલાનો આવક છે એના પચાસ ટકા કરો એટલે કે બે લાખ પચાસ પચીસ હજાર ગુણ્યા પચાસ ટકા એટલે એક લાખ બાર હજાર પાંચસો હવે બે લાખ પચીસ હજારમાંથી એક લાખ બે હજાર બાર હજાર પાંચસો બાદ કરો એટલે જે આન્સર આવે એ શું આવે એક લાખ બાર હજાર પાંચસો માઇનસ થશે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પણ આપણને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ વિશેની કોઈ પણ માહિતી રકમમાં આપેલ નથી એટલે જે આવે એ તમારો કયો નફો આવે ઇક્વિટી શેર હોલ્ડરોને વહેંચણીપાત્ર ચોખ્ખો નફો એક લાખ ચાલીસ હજાર યોજના એક માટે અને એક લાખ બાર હજાર પાંચસો યોજના બે માટે બાદ થશે ઇક્વિટી ભાંગ્યા થશે ઇક્વિટી શેરની સંખ્યા જેના આધારે આપણને બંને શેર બંને માટેની શું મળશે ઇક્વિટી શેરની શેર દીઠ કમાણી છે મળશે બંને યોજના માટે બરાબર તો પહેલી યોજના માટે આપણે ઇક્વિટી શેરની સંખ્યા કેટલી શોધી હતી ગણતરી વખતે તો આપણે જોઈ લઈએ પેલી યોજનામાં તો અહીં આપણે જોયું કે તમે જોઈ શકો છો કે પહેલી યોજનામાં જે છે ઇક્વિટી શેરની સંખ્યા યોજના એક ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે પચાસ હજાર અને બીજી યોજના માટે ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે બાસઠ હજાર પાંચસો તો શું કરવાનું તો કે ભાઈ કરવેરા વેચણી પાત્ર જે ચોખ્ખો નફો મળ્યો છે એક લાખ ચાલીસ હજાર ભાંગ્યા પહેલી યોજના માટેની પચાસ હજાર ઇક્વિટી શેરની સંખ્યા એટલે કે એક લાખ ચાલીસ હજાર ભાંગ્યા પચાસ હજાર કરો એટલે કેટલા આવશે બે પોઈન્ટ આઠ અને બીજી યોજનામાં એક લાખ બાર હજાર પાંચસો છે વેચણી પાત્ર નફો એને ભાંગ્યા બાસઠ હજાર પાંચસો કરો ઇક્વિટી શેરની સંખ્યા એટલે મળે એક પોઈન્ટ આઠ બરાબર હવે તમને શોધવાનું કીધું છે કે નાણાકીય લિવરેજ શોધો તો નાણાકીય લીવરેજ શોધવાનો છે તો નાણાકીય લિવરેજનું સૂત્ર શું છે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો ભાંગ્યા કરવેરા પહેલાંનો નફો તો કે ભાઈ જે મૂડી મૂડીમાળખું હવે તમે ગણતરી કરવા માટે લીધેલું છે ઉપર તમે મૂડી માળખાની ગણતરી કરી છે એ મૂડી માળખાના આધારે તમે છે એ નાણાકીય લિવરેજ માટેની વિગત છે એ સરળતાથી તમને મળી શકે છે અને તમે સરળતાથી દાખલો છે એ ગણી શકો છો નાણાકીય લિવરેજની ગણતરી કરી શકો છો તો યોજના એક માટે આપણે સૌથી પહેલાં છે નાણાકીય લિવરેજ શોધશું તો પહેલી યોજના માટે શોધશું એટલે આ યોજના એક માટેનું છે બરાબર અહીંયા એક લખેલો જ છે તો એક યોજના પહેલી યોજના માટેનું નાણાકીય નાણાકીયરેજનું સૂત્ર શું છે વ્યાજને કરવેરા પહેલાંનો નફો ભાંગ્યા કરવેરા પહેલાનો નફો તો ચાર લાખ વ્યાજ અને કરવેરા પહેલાં નફો યોજના એક માટે કેટલો છે ચાર લાખ કરવેરા પહેલાં નફો કેટલો છે બે લાખ એંસી હજાર એટલે કે ચાર લાખ ભાંગ્યા બે લાખ એંસી હજાર કેટલો આન્સર આવે એક પોઈન્ટ તેતાલીસ જેમ એક પેલી યોજના માટેનું નાણાકીય લીવરેજ મળી ગયું છે બીજી યોજના માટે પણ એઝ ઇટ ઇઝ સૂત્ર છે વ્યાજાને કરવેરા પહેલાનો નફો છેદમાં કરવેરા પહેલાંનો નફો તો બીજી યોજના માટે આપણે જોઈએ વ્યાજાને કરવેરા પહેલાનો નફો કેટલો છે તો કે ચાર લાખ અને કરવેરા પહેલાંનો નફો કેટલો છે બે લાખ પચીસ હજાર તો ચાર લાખ ભાંગ્યા બે લાખ પચીસ હજાર ચાર લાખ ભાંગ્યા બે લાખ પચીસ હજાર એક પોઈન્ટ અઠ્યોતેર જેમ એક ઓકે તો આ રીતે જે છે એ દાખલો છે એ તમારે કરવાનો થાય છે જો તમને પ્રમાણમાં આપ આપેલું હોય તો એની ગણતરી જે છે એ કુલ રોકાણને તમારે જેમ પ્રમાણમાં લઈ લેવાનું અને એના આધારે ઇક્વિટી શેર અને ડિવેન્ચરનું જે છે કિંમત છે એ શોધી લેવાની અને પછી શું કરવાનું તો કે જે પ્રમાણે તમને રકમ આપી હોય એ પ્રમાણે મૂડી માળખું તૈયાર કરવાનું અને નાણાકીય લીવરેજ શોધવાનું તમે જે પ્રમાણે અગાઉના દાખલામાં કરતા આવ્યા છો એ જ પ્રમાણે અહીંયા આખી પેટર્ન છે પણ માત્ર છે તમને ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું જે પ્રમાણ આપેલું છે એ તમને પ્રમાણ થોડુંક નમું છે બાકી દાખલો જે છે અગાઉ તમે આવો એક દાખલો જોયેલો છે એના જેવો જ છે તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ કાલે હવે આપણે એક બે સમ યુનિવર્સિટીની એક્ઝામના જે છે જે આઈએમપી જેવા છે એ કરીને આ યુનિટ છે ટૂંક સમયમાં પૂરું કરશું થેન્ક યુ